અમદાવાદના પૂર્વ વિસ્તારમાં રખડતા ઢોર પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. એએમસીની સીએનસીડી વિભાગના ઢોર પાટીનો સપાટો થઈ ગયો છે. તો પોલીસને સાથે રાખીને સતત ઢોર પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. વસ્ત્રાલ અને ઓર્ડર વિસ્તારમાં ઢોર પકડવાની કામગીરી કરવામાં આવી છે. ત્યારે પોલીસ અને ઢોર પકડવાના મોટા કાફલા સાથે કામગીરી કરવામાં આવી છે. ત્યારે ગુજરાત હાઈકોર્ટના ફટકાર બાદ એએમસી એક્શન મોડમાં આવી ગઈ હોય તેવું નજરે પડ્યું છે. तो गुजरात हाईकोर्टे आ मुद्दे फटकार आपी हती. ते फटकार बाद एएमसी एक्शन मोड में आवी गयो छे. त्यारे पोलीस अने ढोर पकड़वाना मोटा काफला साथे आ प्रकारनी कामगीरी हाथ धरवामां आवी रही छे. तो पोलीस ने साथे राखीने सतत ढोर पकड़वानी कामगीरी करवामां आवी रही होवानी विगतो सामे आवी छे. આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા જયેશ પ્રજાપતિ જોડાઈ ગયા છે. જી જયેશ, જણાવશો કે શું છે વિગત? અને જે નવી નિયમ પોલિસી છે, જે જાહેર કરી હતી ઢોર પકડવા માટે, જે ઢોર રાખતા વ્યક્તિને ઢોરનું લાયસન્સ લેવું પડશે અને ઢોર માટે જગ્યા ના હોય તો દહેજ ની બહાર ઢોર રાખવા પડશે તેવી એક નવી પોલિસી જાહેર કરી હતી. તેની બાદ જે એમ્સ ઢોર પાર્ટી દ્વારા એ રખડતા ઢોર છે તે પકડવાનું શરૂ કર્યું હતું. આ ઢોર જે વસ્ત્રાલ ઓઢવ ખાતે સવારથી જમ્બો ટીમ સાથે તે ઢોર પકડવાનું કામગીરી ચાલુ કરી હતી. ઢોર પકડવામાં કોઈ અડચણ ના આવે તેની માટે પોલીસ સ્ટાફ પણ તેમની જોડે હાજર હતો. એટલે જોવા જઈએ તો એમસી મોડું પણ મોડું જાગ્યું છે અને જે સતત 24 કલાક તે ઢોર પકડવાની કામગીરી છે તે ચાલુ કરી. જી જયેશ, તો પોલીસની આ કામગીરીથી સ્થાનિકોમાં કેવા પ્રકારની રાહત જોવા મળી રહી છે? સ્થાનિકોનું શું નિવેદન સામે આવ્યો છે? જી, આપણે જણાવી દઉં કે આ પોલીસ એકલાની કામગીરી નથી, તે એમસીનો સીએસડી વિભાગ, ઢોર પાર્ટી વિભાગ છે. ઢોર પાર્ટીનો જે ઢોર પકડવાનું અને પોલીસ તેની સાથે હોય છે. કેમ કે અમુક વાર જે પોલીસ અને માલધારીઓ વચ્ચે ઘર્ષણ થતું હોય છે, તે ઘર્ષણ ના થાય તેની માટે જે પોલીસ છે તે ત્યાં રાખવામાં આવે છે. અને પોલીસ દ્વારા જે જગ્યા ઢોર પકડતા હોય છે ત્યાં તેમની સાથે રહેતા હોય છે, એટલે કોઈ પ્રકારનું ઘર્ષણ ના થાય. અને તેને લઈને રખડતા ઢોરને લઈને જે સ્થાનિક લોકોમાં જે ભય હતો, જે અનેક વાર એવા કિસ્સા આવ્યા હતા સ્થાનિક લોકોને જે અડફેટે લીધા હતા, ઢોરે ઢોરની દ્વારા નુકસાન થયું હતું, તેને લઈને હવે ઢોર પકડાતા સ્થાનિક લોકોએ હાથકાર અનુભવ્યો. જી જયેશ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં રખડતા ઢોર પકડવાની કામગીરી હાથ ધરવામાં આવે છે.